विद्यार्थी मित्रों, धोरण 12 गणित, प्रकरण 13 संभावना। बाळको, आपणे लास्ट विडियोमां प्रकरण 13 ना उदाहरण नंबर 14 सुधीनो अभ्यास कर्यो, एटले के स्वाध्याय 13.2 પહેલાના જે ઉદાહરણો છે એની આપણે ચર્ચા કરી। આ વિડિયોમાં આપણે સ્વાધ્યાય 13.2 ના દાખલાનો અભ્યાસ કરીએ। સ્વાધ્યાય 13.2 માં પહેલો પ્રશ્ન આપ્યો આપણે, એ અને બી, જો એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય અને પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 3/5 અને પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1/5 હોય, તો પી ઓફ એ છેદ બી શોધો એવું કહે છે। એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય, પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 3/5 અને પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1/5, તો પી ઓફ એ છેદ બી શોધો એવું કહે છે। બાળકો, એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય તો આપણે લખી શકીએ કે પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી। એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય તો આપણી પાસે સૂત્ર છે પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી, નિરપેક્ષ ઘટનાઓ માટે છે। તો પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ આપણે આપ્યું 3/5 ઇન્ટુ પી ઓફ બી ઇઝ 1/5, આપણને મળ્યું 3/25, બસ આ મળ્યું પી ઓફ એ છેદ બી। નેક્સ્ટ દાખલા નંબર 2, રમવાની 52 પત્તાની ટોકડીમાંથી 2 પત્તા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે। રમવાની 52 પત્તાની ટોકડીમાંથી 2 પત્તા યાદચ્છિક રીતે પુરવણી વગર પસંદ કરવામાં આવે છે। બંને પત્તા કાળા રંગના હોય તેની સંભાવના શોધો। બાળકો, 52 પત્તામાંથી 2 પત્તા પુરવણી વગર પસંદ કરવાનું છે, મીન્સ કે એક પત્તું પસંદ કર્યા પછી એનું પરિણામ આપણે નોંધી લેવાનું છે, ફરીથી એ પત્તું ઠોકડીમાં મૂકવાનું નથી, એ શરતે, એને કહેવાય પુરવણી વગરની પસંદગી। તો બંને પત્તા કાળા રંગના હોય તેની સંભાવના શોધો। તો અહીંયા લખીએ આપણે બંને પત્તા, સીધી ડાયરેક્ટ સંભાવના લખીએ, બંને પત્તા કાળા રંગના હોય, બંને પત્તા કાળા રંગના હોય તે ઘટનાની સંભાવના, બંને પત્તા કાળા રંગના હોય તે ઘટનાની સંભાવના, એટલે પહેલું પત્તું પણ કાળા રંગનું અને બીજું પત્તું પણ કાળા રંગનું, બંને ઘટના એક સાથે ઉદભવવી જોઈએ, તો બે પત્તા કાળા રંગના હશે। બે પત્તા કાળા રંગના હોવાની ઘટના ક્યારે ઉદભવે, તો પહેલો પત્તો પણ કાળા રંગનો હોય અને બીજો પત્તો પણ કાળા રંગનો હોય, એટલે પહેલો પત્તો કાળા રંગનો પસંદ થાય તે ઘટનાની સંભાવના, સંભાવનાનો ગુણાકાર થશે, કારણ કે અત્યારે છેદ ઘટના છે, પહેલો પત્તો કાળા રંગનો હોય અને બીજો પત્તો પણ કાળા રંગનો, તો બંને ઘટનાની છેદ ઘટનાની સંભાવના, એટલે સંભાવનાઓનો ગુણાકાર કરવાનો, તો પહેલો પત્તો કાળા રંગનો પસંદ થાય એની સંભાવના કેટલી। તો બાળકો, આપણને ખબર છે કે 52 પત્તામાંથી 26 પત્તા કાળા રંગના છે અને 26 પત્તા લાલ રંગના છે, તો પહેલો પત્તો કાળા રંગનો હોય એની સંભાવના કેટલી, તો 26 કાળામાંથી એકની પસંદગી, છેદમાં કુલ 52 માંથી એકની પસંદગી, એટલે પહેલો પત્તો કાળા રંગનો હોય એની સંભાવના 1/2 છે। બીજો પત્તો કાળા રંગનો હોય એની સંભાવના કેટલી, અને પહેલો પત્તો કાળા રંગનો પસંદ થાય અને મીન્સ કે ગુણ્યા સંભાવનાઓનો ગુણાકાર થાય, ગુણાકારનો નિયમ એવો કહે છે આપણને, સંભાવનાનો ગુણાકારનો નિયમ એવો કહે છે કે છેદ ઘટનાની સંભાવના એટલે સંભાવનાઓનો ગુણાકાર। તો અત્યારે બીજો પત્તો કાળા રંગનો પસંદ થાય એની સંભાવના કેટલી, તો બીજો પત્તો કાળા રંગનો પસંદ થાય એની સંભાવના 26/52 નહીં લખાય, કારણ કે પહેલો પત્તો કાળા રંગનો પસંદ થઈ જાય તે ઘટનાને સાપેક્ષ બીજો પત્તો કાળા રંગનો
રંગનો પસંદ થાય એની સંભાવના લખવાની છે. તો હવે કાળા રંગનું એક પત્તું ઘટી ગયું છે એમ સમજો, એટલે 25 કાળા રંગના પત્તામાંથી એકની પસંદગી કરવાની, અને કુલ 51 પત્તા છે, 51 માંથી એકની પસંદગી. એટલે આ પ્રમાણે બંને પત્તા કાળા રંગના પસંદ થાય તે ઘટનાની સંભાવના આપણને મળે. તો 26 52 એટલે કે 1/2 ગુણ્યા 25/51, 25/51 બરાબર 25/51 ગુણ્યા 2, 51 2 102, એટલે 25/102. આ થઈ બંને પત્તા કાળા રંગના હોય તે ઘટનાની સંભાવના. નેક્સ્ટ દાખલા નંબર 3. નારંગીના ખોખામાંથી યાદચ્છિક રીતે પુરવણી વગર 3 નારંગી પસંદ કરીને તે ખોખાને તપાસવામાં આવે છે. જો તમામ 3 નારંગીઓ સારી હોય તો ખોખાનો વેચાણ માટે સ્વીકાર કરાય છે. બાળકો, નારંગીનું ખોખું છે ને ખોખામાંથી યાદચ્છિક રીતે પુરવણી વગર 3 નારંગી પસંદ કરવામાં આવે છે. ત્રણેય નારંગી સારી હોય તો તેને વેચાણ માટે મંજૂરી આપવામાં આવે છે, સ્વીકાર કરાય છે. અન્યથા તેનો અસ્વીકાર કરવામાં આવે છે, અન્યથા તેને વેચી શકાતી નથી. જો ખોખામાં સમાવિષ્ટ 15 નારંગીઓ પૈકી 15 નારંગીઓ છે ખોખામાં, અને એમાંથી 12 સારી છે અને 3 ખરાબ છે, બધી જ પેટીમાં 12 સારી છે અને 3 ખરાબ છે, તો તેને વેચાણ માટે મંજૂરી મળે તેની સંભાવના શોધો. એટલે બાળકો, નારંગીનું ખોખુમાંથી 3 સેમ્પલ લેવામાં આવે છે, ત્રણેય સેમ્પલ જો સારા પસંદ થાય તો એ ખોખાને વેચાણ માટે મંજૂરી મળે છે એમ સમજો. હવે ખોખામાં 15 નારંગીઓ છે, એમાંથી 12 સારી છે અને 3 ખરાબ છે, તો તે ખોખાને વેચાણ માટે મંજૂરી મળે તેની સંભાવના શોધવી. તો ખોખાને વેચાણ માટે મંજૂરી મળે તે ઘટના ક્યારે ઉદ્ભવે? તો ખોખામાંથી નારંગી પસંદ કરવામાં આવે છે, જો પહેલી નારંગી પણ સારી હોય, બીજી પણ સારી હોય અને ત્રીજી પણ સારી હોય, તો ત્રણેય નારંગી સારી હશે અને એ ખોખાને વેચાણ માટે મંજૂરી મળશે. તો આપણે એવું લખીએ કે ખોખાને વેચાણ માટે મંજૂરી મળે, કે ખોખાને વેચાણ માટે મંજૂરી મળે તે ઘટનાની સંભાવના, અથવા તો તેની સંભાવના. એટલે જ પહેલી નારંગી સારી પસંદ થાય અને બીજી પણ સારી પસંદ થાય અને ત્રીજી પણ સારી પસંદ થાય, ત્રણેય ઘટના ઉદ્ભવવી જોઈએ. તો બાળકો, પહેલી સારી નારંગી પસંદ થાય એની સંભાવના કેટલી? તો પહેલી સારી નારંગી પસંદ થાય એની સંભાવના 12 સારી છે, કુલ 15 માંથી 12 સારી છે, એટલે 12 સારી માંથી એકની પસંદગી છેદમાં કુલ 15 માંથી એકની પસંદગી. એટલે પહેલી નારંગી સારી પસંદ થાય એની સંભાવના, પહેલી નારંગી સારી પસંદ થાય અને મીન્સ કે ગુણ્યા બીજી નારંગી પણ સારી પસંદ થાય, બીજી નારંગી સારી પસંદ થાય મીન્સ હવે બીજી નારંગી સારી પસંદ થવાની જે ઘટના છે તે પહેલીને સાપેક્ષ બને. એટલે હવે સારી નારંગીઓની સંખ્યા 11 છે, તો 11 માંથી એકની પસંદગી છેદમાં કુલ 14 માંથી એકની પસંદગી. ત્રીજી નારંગી પણ સારી પસંદ થાય, ત્રીજી નારંગી સારી પસંદ થવા માટે હવે ખોખામાં 10 સારી નારંગી છે, 10 માંથી એકની પસંદગી અને ખોખામાં કુલ 13 નારંગીઓ છે, તો 10 માં 10 સારી નારંગીમાંથી એકની પસંદગી છેદમાં કુલ 13 નારંગીમાંથી એકની પસંદગી. તો પહેલી નારંગી સારી પસંદ થાય એની સંભાવના 12/15, બીજી નારંગી અને મીન્સ કે ગુણ્યા બીજી નારંગી સારી પસંદ થાય એની સંભાવના 11/14, અને સંભાવનાઓનો ગુણાકાર થાય, અને ત્રીજી નારંગી સારી પસંદ થાય એની સંભાવના એટલે 10/13. આના બરાબર આવ્યો 3 4 12, 3 5 15, 5 2 10,
2 2 4 2 7 14 એટલે 11 × 2 × 2 × 2 = 44 ના છેદમાં 13 × 7 7 × 7 = 2 13 × 7 = 91 14 ના છેદમાં 91 આ થઈ ત્રણેય નારંગી સારી પસંદ થાય તેની સંભાવના એટલે કે ખોખાને વેચાણ માટે મંજૂરી મળે તે ઘટનાની સંભાવના. નેક્સ્ટ, એક સમતોલ સિક્કા અને એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે. ધારો કે ઘટના એ સિક્કા પર છાપ મળે તે અને ઘટના બી પાસા પર 3 મળે તે ઘટના દર્શાવે છે. ઘટનાઓ એ અને બી નિરપેક્ષ છે કે નહીં તે ચકાસો. બાળકો અત્યારે યાદચ્છિક પ્રયોગ છે એક સમતોલ સિક્કા અને સમતોલ પાસાને ઉછાળવાનો પ્રયોગ. તો બાળકો આપણે યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ લખીએ, સિક્કો ઉછાળીએ અને પાસો ઉછાળીએ. તો શક્ય છે એ પરિણામો નિદર્શ અવકાશ આપણે લખી શકીએ, સિક્કો ઉછાળવાનો જે પ્રયોગ છે એનો નિદર્શ અવકાશ આવે સેટ ઓફ HT, અને પાસા ઉછાળવાના પ્રયોગનો નિદર્શ અવકાશ આવે સેટ ઓફ 1 2 3 4 5 6. એટલે આપણે લખી શકીએ આ સમગ્ર પ્રયોગનો નિદર્શ અવકાશ યુ બરાબર સેટ ઓફ HT ક્રોસ સેટ ઓફ 1 2 3 4 5 6 એ પ્રમાણે આવશે. અને તમામ પરિણામ આપણે લખવા હોય તો આ પ્રમાણે લખી શકીએ, H1 અશક્ય પરિણામ છે, સિક્કા પર H આવે પાસા પર 1 આવે. એટલે આ પ્રમાણે શક્ય પરિણામો આપણને મળે H1 H2 H3 H4 H5 H6 અને એ જ પ્રમાણે T1 સિક્કા ઉપર કાટ આવે અને પાસા પર 1 આવે. એટલે બીજા શક્ય પરિણામો આ પ્રમાણે મળે T1 T2 T3 T4 T5 અને T6 અશક્ય પરિણામો છે. હવે ઘટના એ બરાબર સિક્કા પર છાપ મળે તે ઘટના. તો ઘટના એ બરાબર સિક્કા પર છાપ મળે તે ઘટના. તો બાળકો સિક્કા ઉપર છાપ મળે તે ઘટના, તો એના આ 6 સભ્યો થયા H1 H2 H3 H4 H5 અને H6. એટલે આમાંનો કોઈ પણ પરિણામ મળે H1 H2 H3 H4 H5 અને H6 આમાંથી કોઈ પણ પરિણામ આવશે આપણે એમ કહીશું કે ઘટના એ ઉદ્ભવી. એટલે ઘટના એ બરાબર આવશે સેટ ઓફ H1, H2, H3, H4, H5, H6. અન્ય ઘટના એ કઈ છે આપણને? ઘટના બી. ઘટના બી બરાબર પાસા પર 3 મળે તે ઘટના. બાળકો પાસા ઉપર 3 મળે એ ઘટના, એના માટેના પરિણામો છે H3. સિક્કા પર H આવે, પાસા પર 3 આવે. તો પાસા પર 3 મળે એ ઘટના ઉદ્ભવી કહેવાય, અને સિક્કા ઉપર કાટ આવે અને પાસા ઉપર 3 આવે તો પણ પાસા પર 3 આવે તે ઘટના ઉદ્ભવે. એટલે ઘટના બી ના સભ્યો થઈ ગયા H3 T3. ઘટનાઓ એ અને બી પરસ્પર નિરપેક્ષ છે કે નહીં તે આપણે ચકાસવું છે. તો એ અને બી નિરપેક્ષ છે કે નહીં તે ચકાસવા માટે ઘટના બી આપણે શબ્દમાં લખ્યું નથી, ઘટના બી પાસા પર 3 મળે તે ઘટના છે. ચાલશે, અહીંયા લખ્યું છે, એ લોકોએ આપ્યું છે, આપણે એને ગણ સ્વરૂપે લખી દીધું છે. હવે બાળકો નિરપેક્ષ છે કે નહીં તે ચકાસવા માટે આપણે એ છે બી મેળવવું પડે. ધેરફોર એ છે બી, સાથે સાથે આપણે ઘટના એ અને ઘટના બી ની સંભાવના પણ શોધી નાખીએ. તો અત્યારે ઘટના એ ની સંભાવના આવશે, ઘટના એમાં 6 સભ્યો છે અને યુના કુલ સભ્યો છે 12. ઘટના એની સંભાવના એવી 6 ના છેદમાં 12 એટલે કે 1 ના છેદમાં 2. સિક્કા ઉપર છાપ મળે તેની સંભાવના 1 આપવા જોઈએ. સીધી વાત છે, સિક્કો ઉછાળ્યો છાપ આવે અથવા કાચ આવે તો સિક્કા ઉપર છાપ મળે એની સંભાવના 1 આપશે. અને પાસા ઉપર 3 આવે એની સંભાવના, પાસા ઉપર 3 આવે એની સંભાવના, પાસા ઉપર 3 મળે સિક્કો અને પાસા ઉછાળીએ,
પાસા ઉપર 3 મળે એના માટે અત્યારે 2 સભ્યો છે અને કુલ સભ્યો છે 12. એટલે આપણે લખી શકીએ પાસા ઉપર 3 મળે તેની સંભાવના p ઓફ b બરાબર 2 ના છેદમાં 12 એટલે કે 1 ના છેદમાં 6. એમ પણ આપણે પાસો ઉછાળીએ અને 3 આવે એની સંભાવના 1 ના છેદમાં 6 જોઈએ. હવે a છેદ b મેળવીએ તો a છેદ b બરાબર h3 a છેદ b માં છે H3 a છેદ b માં છે તો a છેદ b બરાબર h3 આવ્યો. ધેરફોર p ઓફ a છેદ b ની સંભાવના, તો બાળકો a છેદ b ની સંભાવના તો a છેદ b ના સભ્યોની સંખ્યા 1 અને નિદર્શ અવકાશના કુલ સભ્યોની સંખ્યા 12 છે. એટલે p ઓફ a છેદ b બરાબર 1 ના છેદમાં 12. p ઓફ a છેદ b બરાબર 1 ના છેદમાં 12 છે, p ઓફ a બરાબર 1 ના છેદમાં 2, p ઓફ b બરાબર 1 ના છેદમાં 6, તો એનો ગુણાકાર પણ 1 ના છેદમાં 12 થયો. એટલે આપણે એમ કહી શકીએ કે p ઓફ a છેદ b બરાબર p ઓફ a ગુણ્યા p ઓફ b થાય છે. ધેરફોર અહીંયા લખી દે p ઓફ a છેદ b બરાબર p ઓફ a ઇન્ટુ p ઓફ b થાય છે. થાય છે માટે આપણે કહી શકીએ કે ઘટના a અને b નિરપેક્ષ ઘટનાઓ છે. ઘટના a અને b નિરપેક્ષ ઘટનાઓ છે એમ કહેવાશે. નેક્સ્ટ દાખલા નંબર 5, જેના ઉપર પૂર્ણાંકો 1, 2, 3 લાલ રંગથી અને 4, 5, 6 લીલા રંગથી લખેલું હોય તેવા પાસાને ફેંકવામાં આવે છે. પાસા પર મળતો પૂર્ણાંક યુગ્મ છે તે ઘટનાને એ વડે અને પાસા પરનો પૂર્ણાંક લાલ રંગથી લખેલ છે તે ઘટનાને બી વડે દર્શાવીએ તો ઘટનાઓ એ અને બી નિરપેક્ષ છે. તો અત્યારે બાળકો પાસા ઉપર 6 અંકો લખેલા છે, એમાંથી 1, 2 અને 3 લાલ રંગથી લખ્યા છે અને 4, 5, 6 લીલા રંગથી લખેલા છે. કઈ પણ લખ્યું હશે પરિણામ લાલ અને લીલા રંગથી લખ્યા છે, પણ છતાં આપણે યાદચ્છિક રીતે પાસો ઉછાળવાથી જે પરિણામ મળે એ પરિણામમાં રંગ અને અંક બંનેનો ઉલ્લેખ કરી દઈએ. તો અત્યારે આપણે એમ કહી શકીએ કે નિદર્શ અવકાશ યુ બરાબર પરિણામમાં આપણને લાલ પેનથી લખેલો એકડો મળે અથવા લાલ પેનથી લખેલો બગડો મળે અથવા લાલ પેનથી લખેલો તગડો મળે. આમાં રંગનો પણ આપણે સમાવેશ કરી લીધો અને અંકનો પણ સમાવેશ કરી લીધો. હવે લીલા રંગ થી લખેલ 4, 5, 6 લીલા રંગથી લખ્યું છે. ગ્રીન પરથી આપણે એને જી વડે દર્શાવીએ એટલે G4, G5 અને G6 આ 6 પરિણામો છે શક્ય પરિણામો. લાલ રંગથી લખેલો એકડો શક્ય પરિણામ હોય, લાલ રંગથી લખેલો બગડો, લાલ રંગથી લખેલો તગડો, લીલા રંગથી લખેલો ચોગડો, લીલા રંગથી લખેલો પાંચડો અથવા લીલા રંગથી લખેલો છગડો એ શક્ય પરિણામો છે. હવે બાળકો અત્યારે ઘટના એ બરાબર આપણે આપ્યું, ઘટના એ બરાબર પાસા પર મળતો પૂર્ણાંક યુગ્મ છે તે ઘટના. તો એ લખીએ આપણે પાસા પર મળતો પૂર્ણાંક, પાસા પર મળતો પૂર્ણાંક યુગ્મ છે તે ઘટના. તો બાળકો પાસા પર મળતો પૂર્ણાંક યુગ્મ છે તે ઘટનાના સભ્યો તો R2 આવશે, તો પણ ભલે લાલ રંગથી લખ્યો પણ અંક તો યુગ્મ છે એટલે R2 એના માટેના પરિણામો છે R2, G4 અને G6 આ 3 શક્ય પરિણામો છે. એમાંથી કોઈ પણ પરિણામ આવશે ઘટના એ ઉદ્ભવશે. એટલે ઘટના એ બરાબર આપણે લખી શકીએ R2, G4, G6. ત્યારબાદ ઘટના બી આપી છે આપણે. ઘટના બી બરાબર પાસા પરનો પૂર્ણાંક લાલ રંગથી લખેલ છે તે ઘટના. એટલે કે પાસા પરનો પૂર્ણાંક લાલ રંગથી લખેલ છે તે ઘટના. બાળકો R1 આવશે
ઘટના બી ઉદભવે, આર ટુ આવે તો પણ ઘટના બી ઉદભવે, અને આર થ્રી મળે તો પણ ઘટના બી ઉદભવે. એટલે ઘટના બી બરાબર આપણે લખી શકીએ સેટ ઓફ આર વન આર ટુ આર થ્રી, એ પ્રમાણે લખી શકીએ. બાળકો સાથે આપણે ઘટના એની સંભાવના પણ મેળવી લઈએ. પી ઓફ એ બરાબર ઘટના એમાં ત્રણ સભ્યો છે અને નિદર સવકાશના કુલ સભ્યોની સંખ્યા છ છે, એટલે ઘટના એની સંભાવના આવી વન ઓફ. ઘટના બીમાં પણ ત્રણ સભ્યો છે, નિદર સવકાશના સભ્યોની સંખ્યા છ છે, એટલે ઘટના બીની સંભાવના પણ વન ઓફ છે. હવે એ અને બી નિરપેક્ષ છે કે નહીં તે ચકાસવાનું છે. તો એના માટે આપણે એ છે બી મેળવવું પડે. તો એ છે બી બરાબર, બાળકો અહીંયા આપણે જોઈએ તો આર ટુ બંનેનો સભ્ય છે, તો એ છે બી બરાબર એક સભ્ય મળ્યો આપણને આર ટુ. હવે એ છે બી ની સંભાવના, એટલે પી ઓફ એ છે બી બરાબર એ છે બી ના સભ્યોની સંખ્યા એક, નિદર સવકાશના કુલ સભ્યોની સંખ્યા છ છે, તો પી ઓફ એ છે બી બરાબર વન બાય સિક્સ. બાળકો પી ઓફ એ અને પી ઓફ બી નો ગુણાકાર કરીએ તો વન બાય ફોર આવે, વન બાય સિક્સ આવતું નથી, એટલે આપણે સાઈડમાં લખી દે ઇઝ નોટ ઇક્વલ ટુ, ઇઝ નોટ ઇક્વલ ટુ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી લખાશે. એટલે પી ઓફ એ છે બી અને પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી સમાન નથી, સમાન નથી, માટે આપણે કહી શકીએ કે એ અને બી નિરપેક્ષ ઘટનાઓ નથી, એ અને બી નિરપેક્ષ ઘટનાઓ નથી, એમ સાબિત થયું. નેક્સ્ટ દાખલા નંબર છ, ઘટનાઓ ઈ અને એફ માટે પી ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ થ્રી બાય ફાઈવ, પી ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ થ્રી બાય ટેન, અને પી ઓફ ઈ છેડ એફ બરાબર વન બાય ફાઈવ. તો ઈ અને એફ નિરપેક્ષ છે એવો પ્રશ્ન છે. બાળકો સીધી વાત છે કે પી ઓફ ઈ બરાબર થ્રી બાય ફાઈવ છે, પી ઓફ એફ બરાબર થ્રી બાય ટેન છે, તો પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ બરાબર થયું નાઇન બાય ફિફ્ટી, નવના છેદમાં પચાસ. નવના છેદમાં પચાસ છે તો એના બરાબર એકના છેદમાં પાંચ એવું થતું નથી, એટલે પી ઓફ ઈ છેડ એફ ઇઝ નોટ ઇક્વલ ટુ પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ. આ દસના છેદમાં પચાસ હોય તો એકના છેદમાં પાંચ એવું થશે. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે અહીં પી ઓફ ઈ છેદ એફ, પી ઓફ ઈ છેદ એફ બરાબર વન બાય ફાઈવ છે, અને પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ નાઇન બાય ફિફ્ટી છે. ધેરફોર પી ઓફ ઈ છેદ એફ ઇઝ નોટ ઇક્વલ ટુ પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ છે, માટે E અને F નિરપેક્ષ ઘટનાઓ નથી. એટલે E અને F નિરપેક્ષ ઘટનાઓ નથી એવું મળ્યું આપણને. નેક્સ્ટ દાખલા નંબર સાત, આપેલ ઘટનાઓ A અને B માટે P ઓફ A ઇઝ ઇક્વલ ટુ વન હાફ, P ઓફ A ઓફ B ઇઝ ઇક્વલ ટુ થ્રી બાય ફાઈવ, અને P ઓફ B ઇઝ ઇક્વલ ટુ P સ્મોલ P આપેલ છે. જો ઘટનાઓ પેલું પરસ્પર નિવારક હોય અને બીજું નિરપેક્ષ હોય તો પી શોધો. બાળકો અહીંયા બે પ્રશ્નો છે, એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ હોય ત્યારે અજ્ઞાત પી ની કિંમત આપણે શોધવાની છે, અને નિરપેક્ષ હોય ત્યારે અજ્ઞાત પી ની કિંમત આપણે શોધવાની છે. તો શરૂઆત કરીએ આપણે એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો અહીંયા લખીએ આપણે એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો બાળકો એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો આપણે પી ઓફ એ આપ્યું, પી ઓફ એ ઓફ બી આપ્યું, અને પી ઓફ બી શોધવાનું છે એમ સમજો. એની એનું જ મૂલ્ય પી છે, પી શોધવાનું એટલે પી ઓફ બી શોધવાનું છે એમ કહેવાય. અને પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો આપણી પાસે પરિણામ છે કે પી ઓફ એ ઓફ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી. ખરેખર આપણી પાસે પરિણામ એવું હોય છે કે પી ઓફ એ ઓફ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પણ જે બે ઘટનાઓનો છેદ ગણ ખાલી ગણ હોય તેને પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય.
એ અને બી પરસ્પર નિવારક છે, તો એ છે બી ફાઈ છે, તો એની સંભાવના 0 છે, એટલે માઇનસ પી ઓફ એ છે બી, એ ના લખો તો ચાલે. એટલે આપણને પરિણામ મળ્યું પી ઓફ એ ઓફ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી. તો બાળકો અહીંયા પી ઓફ એ ઓફ બી નું મૂલ્ય છે આપણી પાસે 3/5, પી ઓફ એ બરાબર 1/2 છે, અને પી ઓફ બી આપણે શોધવાનું છે એનું મૂલ્ય સ્મોલ પી છે. તો પી ઇઝ ઇક્વલ ટુ 3/5 માઇનસ 1/2 બરાબર 10 લસા 6 માઇનસ 5, 6 માઇનસ 5 ઇઝ 1, એટલે પી નું મૂલ્ય આવ્યું 1/10. જો એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો પી નું મૂલ્ય 1/10 મળે. બીજો પ્રશ્ન છે, એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય તો પી નું મૂલ્ય શોધો. હવે બાળકો આપણને ખબર છે કે એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય તો આપણી પાસે સૂત્ર છે કે પી ઓફ એ છે બી બરાબર પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી. તો નિરપેક્ષ ઘટના માટે આપણી પાસે સૂત્ર છે પી ઓફ એ છે બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. તો આપણે દાખલાની શરૂઆત કરીએ ફરીથી, પી ઓફ એ ઓફ બી થી શરૂઆત કરીએ. તો પી ઓફ એ ઓફ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ આપણે લખીએ છીએ પી ઓફ એ છે બી. એ અને બી પરસ્પર નિવારક હોય તો પી ઓફ એ છે બી બરાબર 0 થાય, માઇનસ 0 ના લખીએ તો ચાલે. એટલે આગળ આપણે એ વિકલ્પની વાત કરીએ. હવે અત્યારે નિરપેક્ષ ઘટનાઓ છે, અને નિરપેક્ષ ઘટનાઓ હોય ત્યારે આપણે લખી શકીએ કે પી ઓફ એ છે બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. એટલે પી ઓફ એ ઓફ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી, આ પ્રમાણે લખી શકાય. ધેરફોર પી ઓફ એ ઓફ બી બરાબર 3/5 બરાબર પી ઓફ એ, પી ઓફ એ ઇઝ 1/2, પી ઓફ બી ઇઝ પી માઇનસ પી ઓફ એ ઇઝ 1/2 અને પી ઓફ બી ઇઝ પી, આ પ્રમાણે થયું. ધેરફોર 3/5 ઇઝ ઇક્વલ ટુ 1/2 પ્લસ 1p માઇનસ 1/2p. તો 1p માઇનસ 1/2p ઇઝ 1/2p એવું લખાશે. ઇમ્પ્લાઇઝ 1/2p ઇઝ ઇક્વલ ટુ 3/5 માઇનસ 1/2. 1/2p ઇઝ ઇક્વલ ટુ 3/5 માઇનસ 1/2. અને 3/5 માઇનસ 1/2 ઇઝ 1/10. એટલે આપણને મળ્યો 1/2p ઇઝ ઇક્વલ ટુ 1/10, 2 5 10. એટલે p બરાબર, p નું મૂલ્ય આપણને મળ્યું 1/5. એટલે જો a અને b નિરપેક્ષ ઘટનાઓ હોય તો અજ્ઞાત p નું મૂલ્ય આપણને 1/5 મળે. નેક્સ્ટ દાખલા નંબર 8, નિરપેક્ષ ઘટનાઓ a અને b માટે p ઓફ a ઇઝ ઇક્વલ ટુ 0.3 અને p ઓફ b ઇઝ ઇક્વલ ટુ 0.4. તો p ઓફ a છે b, p ઓફ a ઓફ b, p ઓફ a બાય b અને p ઓફ b બાય a શોધો. બાળકો આપણે આપ્યું છે કે a અને b નિરપેક્ષ ઘટનાઓ છે. પહેલી વાત કરીએ આપણે p ઓફ a છે b, તો a અને b નિરપેક્ષ ઘટનાઓ છે, એટલે p ઓફ a છે b બરાબર લખી શકીએ આપણે p ઓફ a ઇન્ટુ p ઓફ b ઇઝ ઇક્વલ ટુ p ઓફ a ઇઝ 0.3 ઇન્ટુ p ઓફ b ઇઝ 0.4. 4 તારી 12, એટલે 0.12, આ થયું p ઓફ a છે b. એટલે p ઓફ a છે b ઇઝ ઇક્વલ ટુ 0.12 મળ્યું આપણને. હવે બીજો પ્રશ્ન છે p ઓફ a ઓફ b. તો p ઓફ a યોગ b નું સૂત્ર છે આપણી પાસે p ઓફ a યોગ b બરાબર p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a છે b ઇઝ ઇક્વલ ટુ p ઓફ a ઇઝ 0.3 પ્લસ p ઓફ b ઇઝ 0.4 માઇનસ p ઓફ a છે b ઇઝ 0.12. મેળવ્યું છે આપણે p ઓફ a છે b, આપણને મળ્યો 0.7, એટલે કે 0.70 માઇનસ 0.12. 0.70 માઇનસ 0.12 એટલે 0.58.
આ થયું પી ઓફ એ યોગ બી, પી ઓફ એ યોગ બી બરાબર 0.58. હવે ત્રીજો આપણે આપ્યો પી ઓફ એ બાય બી. તો બાળકો એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય તો પી ઓફ એ બાય બી એટલે જ પી ઓફ એ, પી ઓફ એ બાય બી ઇઝ પી ઓફ એ, અને પી ઓફ એ આપણી પાસે છે 0.3. એટલે પી ઓફ એ બાય બી બરાબર પી ઓફ એ બરાબર 0.3. અને ચોથો પ્રશ્ન કર્યો આપણે પી ઓફ બી બાય એ, એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે તો પી ઓફ બી બાય એ બરાબર પી ઓફ બી જ લખાશે અને પી ઓફ બી બરાબર 0.4. એટલે આ પ્રમાણે આપણે પી ઓફ એ બાય બી, પી ઓફ બી બાય એ પણ મળે. નેક્સ્ટ દાખલા નંબર 9. જો ઘટનાઓ એ અને બી માટે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 1/4, પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1/2, અને પી ઓફ એ છે બી ઇઝ ઇક્વલ ટુ 1/8 હોય, તો પી ઓફ એ નહીં અને બી નહીં શોધો એવું કહે છે. તો બાળકો અત્યારે આપણે આપ્યું કે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 1/4, પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1/2, અને પી ઓફ એ છે બી બરાબર 1/8 છે. તો અત્યારે સ્પષ્ટ દેખાય છે કે પી ઓફ એ છે બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી છે. તો પી ઓફ એ છે બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી છે, માટે આપણે એવું કહી શકીએ કે એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે. તો એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે. હવે આપણે મેળવવાનું છે પી ઓફ એ નહીં અને બી નહીં, મીન્સ કે પી ઓફ એ નહીં મીન્સ કે એ ડેસ એ ન ઉદભવે, એ નહીં ઉદભવે મીન્સ કે એની પૂરક ઘટના ઉદભવે એ ડેસ, અને અને મીન્સ છે બી નહીં મીન્સ કે બી ડેસ. તો પી ઓફ એ ડેસ છે બી ડેસ આ આપણે શોધવાનું છે, પી ઓફ એ ડેસ છે બી ડેસ. તો બાળકો આપણે વાત કરી છે કે એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય તો એડેસ અને બીડેસ પણ નિરપેક્ષ ઘટનાઓ થાય, અને એડેસ અને બીડેસ નિરપેક્ષ ઘટનાઓ છે તો આપણે લખી શકીએ પી ઓફ એડેસ ઇન્ટુ પી ઓફ બીડેસ છેદ ઘટનાની સંભાવના એટલે સંભાવનાઓનો ગુણાકાર. નિરપેક્ષ હોય તો કોઈને સાપેક્ષ લખવાની જરૂર નથી. એટલે પી ઓફ એડેસ છેદ બીડેસ બરાબર પી ઓફ એડેસ ઇન્ટુ પી ઓફ બીડેસ. પી ઓફ એડેસ, પી ઓફ એ બરાબર 1/4 છે તો p of a dash is 1 - 1/4, p of b બરાબર 1/2 છે તો p of b dash is 1 - 1/2, 1 - 1/4 is 3/4, 1 - 1/2 is 1/2, તો આપણને મળ્યું 3/8. તો p of a dash છેદ b dash is equal to 3/8 is answer. તો બાળકો આપણે આ વિડીયોમાં પ્રશ્ન નંબર 1 થી 9 નો અભ્યાસ કર્યો. આગળના પ્રશ્નો 10 થી 18 નો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. થેન્ક યુ.